हेलो स्टूडेंट, विषय रसायन विज्ञान, प्रकरण नंबर 6, उष्मा गतिशास्त्र। तो स्टूडेंट, आपणे जुदा जुदा प्रकारनी एन्थालपीना फेरफार विषे जाणीए छीए। एमां आपणे जोईए द्रावणनी एन्थालपी। हवे अहींया जो द्रावणनी एन्थालपीने आपणे समजवू होय तो एनी माटे तमे अहीं जोई शको छो कि व्याख्या शुं छे। जयरे एक मोल पदार्थने निश्चित जत्थाना द्रावकमां ओगाळवामां आवे त्यारे अनंत मंदने द्रावण में थता एन्थालपीना फेरफार ने द्रावणनी एन्थालपी कहेवामां आवे छे। हवे स्टूडेंट, आपणे एनो अर्थ समझिए। अहींया त्रण वस्तु मेन छे, द्रावक, एक मोल पदार्थ, एटले ए आपणी माटे बन्यू द्राव्य, अने शुं बने छे द्रावण। जेनुं प्रमाण ओछू छे ए द्राव्य पदार्थ कहेवाय, जेनुं प्रमाण वधारे छे એને દ્રાવક કહેવાય, અને દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક ભેગા થઈને દ્રાવણ બને છે। હવે આપણે દ્રાવણની એન્થાલ્પીને સમજવા માટે એક ઉદાહરણનો ઉપયોગ કરીએ। નિશ્ચિત જથ્થાના દ્રાવક તરીકે લઈએ ડોલ ભરેલું પાણી, અને એક મોલ પદાર્થ તરીકે લઈએ સોડિયમ ક્લોરાઇડ, બરાબર, આયન સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું। NaCl એ શું છે સ્ટુડન્ટ? સોડિયમ ક્લોરાઇડ તો કે એક આયનીય સંયોજન છે। તમે વિચારશો કે આયનીય સંયોજન એટલે કે જે આયનો દ્વારા બનેલું હોય, તો NaClમાં તમે જાણો છો કે Na પ્લસ અને Cl માઇનસ આયન જોડાઈને NaCl બને છે। હવે અહીંયા જુઓ, ધારો કે એક ડોલ ભરેલું પાણી છે, એ ડોલ ભરેલા પાણીમાં હું એક ચમચી NaCl જે આયનીય પદાર્થ છે તે ઓગાળું છું। હવે જ્યારે આપણે ડોલ ભરેલા પાણીમાં એક મોલ NaClને ઓગાળીએ ત્યારે અનંત મંદન થાય છે। અનંત મંદન એટલે શું? તો કે જે NaCl છે એની સામે જે પાણી છે એનું પ્રમાણ ઘણું જ વધારે છે। પેલું એક ચમચી NaCl છે તો એની સામે પાણીનું પ્રમાણ એક ડોલ ભરેલું છે। તો જ્યારે આપણે એક ડોલ ભરેલા પાણીમાં NaCl એટલે કે મીઠું ઓગાળીશું ત્યારે સૌ પ્રથમ શું થશે? તો કે NaClમાંથી Na પ્લસ આયન અને Cl માઇનસ આયન છૂટો પડશે। ત્યાર પછી આ જે આયનો છે તે આયનો પાણી છે તે પાણી સાથે ભળી જશે। અહીંયા પાણીનું પ્રમાણ ઘણું જ વધારે હોવાથી જે આયનો એકબીજા સાથે અથડાય, અથવા તો જે આયનો વચ્ચે જે પારસ્પરિક પ્રક્રિયાઓ થાય તે નિગ્લેજિબલ એટલે કે અવગણી શકાય તેવી થશે। કેમ? કારણ કે પાણીનું પ્રમાણ ઘણું વધારે છે, એમાં તમે એક જ ચમચી NaCl ઓગાળો છો, એટલે આયનો વચ્ચેની જે પ્રક્રિયાઓ છે તેને આપણે અવગણી શકીશું। તો આ જે વસ્તુ થાય તેને અનંત મંદન કહેવામાં આવે છે। હવે તમે ડોલ ભરેલા પાણીમાં એક ચમચી NaCl એટલે કે એક મોલ NaCl નાખી દીધું, તો દ્રાવ્ય અને દ્રાવક ભેગું થયું, તો શું બની ગયું? દ્રાવણ બન્યું। તો આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવે છે। એની સંજ્ઞા તમે જોઈ શકો છો। બીજી બાબત શું છે? જુઓ સ્ટુડન્ટ, જ્યારે આયનીય સંયોજનો દ્રાવકમાં ઓગળે ત્યારે આયનો તેના સ્ફટિક લેટિસમાંના ક્રમબંધ સ્થાનો છોડે છે, અને પછી દ્રાવક સાથે તેમનું યોજન થાય છે। અહીંયા આપણે આયનીય સંયોજન તરીકે શું લીધું છે? NaCl, ઓકે। તો અહીંયા શું થાય છે કે જ્યારે આપણે NaClને એટલે કે આયનીય સંયોજનને પાણીમાં એટલે કે દ્રાવકમાં ઓગાળીએ ત્યારે સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે NaCl આ રીતે ક્રમબંધ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે, પહેલાં ચેપ્ટરમાં મેં તમને બતાવ્યું, ઓકે। હવે અહીંયા શું થશે? એને પાણીમાં ઓગાળશો તો મીઠું એ સોલિડ સ્વરૂપમાં હોય છે, તો સૌથી પહેલાં એ Na પ્લસ અને Cl માઇનસ આયન સ્વરૂપે છૂટા પડશે। એટલે અહીંયા જે NaCl એકબીજા સાથે જોડાયેલા હતા
એ એનું શું કરી દીધું, સ્થાન છોડી દીધું, અને શું બની ગયા, એને પ્લસ અને સીએલ માઇનસ આયન. ત્યાર પછી એને પ્લસ અને સીએલ માઇનસ આયન સ્વરૂપે છૂટા પડે એના પછી તે પાણીના જે અણુઓ છે તેની સાથે જોડાય છે, એટલે કે દ્રાવક જે છે તેની સાથે તેનું શું થાય છે, યોજન થાય છે, જોડાણ થાય છે. એટલે આ જે એને પ્લસ ગેસિયસ અને સીએલ માઇનસ ગેસિયસ સ્વરૂપે છે તે પાણી સાથે જોડાય છે, એટલે એનું શું થયું, જલીયકરણ થયું. પાણી સાથે જોડાવું, જેને આપણે જલીયકરણની પ્રક્રિયા કહીએ, તેને ઇંગ્લિશમાં હાઇડ્રેશન રિએક્શન કહેવામાં આવે છે. અને પછી એને પ્લસ એ એક્વિયસ, કારણ કે એને પ્લસ એક્વિયસ અને સીએલ માઇનસ એક્વિયસ થશે. કેમ? કારણ કે પાણીમાં ઓગળેલું છે એટલા માટે. હવે અહીંયા જુઓ, આપણે એ બી તરીકે લઈએ કે એ બી છે એક પદાર્થ સોલિડ, બરાબર, ઘન સ્વરૂપમાં. એનું સૌ પ્રથમ શું થશે, તો કે એ પ્લસ અને બી માઇનસ આયનોમાં છૂટા પડશે. તો આયનીય સંયોજનમાંથી જે આયનોમાં છૂટા પડવાની પ્રક્રિયા છે તેને લેટિસ પ્રક્રિયા કહેવામાં આવે છે. આયનીય સંયોજનોમાંથી જે આયનો છૂટા પડે તેને લેટિસ પ્રક્રિયા કહેવાય, અને એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને એન્થાલ્પી ઓફ લેટિસ કહેવામાં આવે છે. હવે આ જે આયનો છે તેનું પાણી સાથે જોડાણ, એટલે કે પાણીના અણુઓ સાથે યોજન થાય છે, એટલે કે હાઇડ્રેશન પ્રક્રિયા થઈ, તો એ દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર આવે તેને એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન કહેવામાં આવે છે. એટલે અહીંયા જે એન એ પ્લસ અને બી માઇનસ છે તે આપણને એક્વેયસ, એક્વેયસ એટલે આપણે જાણીએ છીએ કે જલીય સ્વરૂપે મળે છે. ઓકે સ્ટુડન્ટ, તો આ જે પ્રક્રિયા છે એના ઉપરથી તમે એક વસ્તુ વિચારી શકો કે દ્રાવણની એન્થાલ્પી કોને કહેવાય સ્ટુડન્ટ, તો કે લેટિસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પીના સરવાળાને સોલ્યુશન એન્થાલ્પી એટલે કે દ્રાવણની એન્થાલ્પી કહેવામાં આવે છે. તો આપણી પાસે એન્થાલ્પી ઓફ લેટિસ અને એન્થાલ્પી ઓફ હાઇડ્રેશનનું મૂલ્ય હોય તો એનો સરવાળો કરવાથી આપણને એન્થાલ્પી ઓફ સોલ્યુશન એટલે કે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય મળે છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે એ બીમાંથી એ પ્લસ અને બી માઇનસ થાય છે, એટલે આયનીય સંયોજનોમાંથી આયનો છૂટા પડે છે. તો જ્યારે આપણે કોઈ સંયોજન છે એમાંથી આયનોને છૂટા પાડવા હોય તો તેની માટે મારે બહારથી ઊર્જા શું કરવી પડે, આપવી પડે. ઓકે, અને આપણે બહારથી ઊર્જા આપવી પડે એટલે એ પ્રક્રિયા કેવી થઈ, ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. તો ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એનું મૂલ્ય આપણને હંમેશા કેવું મળે, ધન મળે છે. તો જુઓ, આયનીય સંયોજન માટે એન્થાલ્પી ઓફ સોલ્યુશનનું મૂલ્ય ધન હોય છે, અને વિયોજન પ્રક્રિયા ઉષ્મા શોષક, બરાબર, અહીંયા આયનોનું વિયોજન થાય છે. ઓકે, તો જુઓ, આયનીય સંયોજન માટે એન્થાલ્પી ઓફ સોલ્યુશનનું મૂલ્ય ધન હોય છે અને વિયોજન પ્રક્રિયા ઉષ્મા શોષક. તેથી ઘણા બધા ક્ષારોની પાણીમાં દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે છે. જુઓ સ્ટુડન્ટ, પાણીમાં તમે ક્ષાર, બરાબર છે, હવે આપણે મીઠું જ લઈ લઈએ, તમે પાણીમાં મીઠું ઘણું નાખો, બરાબર, તો પાણીમાં મીઠું ઓગળી જશે, પણ જો તમે ગરમ પાણીમાં મીઠું નાખશો તો તે ઝડપથી ઓગળશે. બીજું ઉદાહરણ ખાંડનું લઈએ, તમે પાણીમાં ખાંડ નાખો છો તો ખાંડ ધીમે ધીમે ઓગળે છે. મારે ખાંડને ઝડપથી ઓગાળવી હોય પાણીમાં તો હું શું કરીશ, પાણીને ગરમ કરી દઈશ, તો શું થઈ જશે, એ ઝડપથી ઓગળી જશે. તો અહીંયા મીઠું અને ખાંડ આપણા શું કહીએ, ક્ષાર કહીએ. ઓકે, તો અહીંયા જો ઘણા બધા ક્ષારો જે છે જેને પાણીમાં મારે દ્રાવ્ય કરવા હોય એટલે કે પાણીમાં મારે ઓગાળવા હોય તો એ કેવી રીતે ઓગળે છે, તો કે આપણે તાપમાનમાં વધારો કરીએ એટલે કે એને આપણે ગરમ કરીએ તો તાપમાનના વધારા સાથે તે પાણીમાં ઝડપથી ઓગળે છે, એટલે કે તાપમાનના વધારા સાથે પાણીમાં દ્રાવ્યતા વધે છે. આ બાબત આપણને અહીં સમજાવવા માંગે છે. લેટિસ એન્થાલ્પી અથવા તો બોર્ન હેબર ચક્ર દ્વારા સોડિયમ ક્લોરાઇડની લેટિસ એન્થાલ્પી શોધો.
तो जो स्टूडेंट एनी व्याख्या शू छे, ज्यारे एक मोल आयनीय संयोजन तेना वायुमय आयनों में वियोजन पामे त्यारे थता एन्थाल्पीना फेरफारने लेटिस एन्थाल्पी कहे छे। ओके, हवे अहींया जुओ, उदाहरण लईए तो अहींया NaCl उदाहरण लीधुं छे जे सॉलिड एटले के घन स्वरूपमां छे। तेमांथी Na+ आयन गैसियस स्वरूपमां अने Cl- आयन वायु स्वरूपमां छूटो थाय छे। એટલે અહીંયા જો એક મોલ આયનીય સંયોજન એ આ જે વાયુમય આયનો છે તેમાં વિયોજન પામ્યો છે। ઓકે, તો જો આ રીતની જે પ્રક્રિયા હોય એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે। પરંતુ લેટિસ એન્થાલ્પીની એક ખાસ વાત છે સ્ટુડન્ટ, શું તો તમે આગળ જોયું કે જે જુદા જુદા પ્રકારની એન્થાલ્પીઓ છે તેને આપણે પ્રાયોગિક રીતે માપી શકીએ છીએ। આપણે જોયું હતું કે ΔH ΔU માપન બોમ્બ મીટર દ્વારા, પરંતુ જે લેટિસ એન્થાલ્પી છે તેનું મૂલ્ય આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી। હવે તમને પ્રશ્ન થશે કે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય જો હું પ્રાયોગિક રીતે માપી શકતી ના હોઈએ તો આ મૂલ્ય આવ્યું કઈથી? તો લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય આપણે ગાણિતિક રીતે બોન હેબર ચક્રનો ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ। પહેલો પ્રશ્ન થશે કે બોન હેબર ચક્ર કોને કહેવામાં આવે, તો એ આપણે હવે વિસ્તૃતમાં સમજીએ। પ્રક્રિયા શું છે? લેટિસ એન્થાલ્પીની પ્રક્રિયા છે કે એક મોલ પદાર્થ છે જે છૂટો પડે છે અને તેની નિપજ જે છે એ Na+ અને Cl- આયન બને છે, પણ કઈ અવસ્થામાં મળે છે? તો કે વાયુમય અવસ્થામાં મળે છે। એટલે ટૂંકમાં એવું કેવું હોય તો કે આયનીય સંયોજનોમાંથી વાયુમય અવસ્થામાં આપણને જે આયનો મળે તે પ્રક્રિયાને લેટિસ એન્થાલ્પી કહેવાય। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે લેટિસ એન્થાલ્પીના આપણે તબક્કાઓ જાણવાનું છે। તો કે જુઓ, પ્રક્રિયા શું છે? મેઇન NaCl તમે છૂટો તો પાડો છો Na+ ગેસિયસમાં અને Cl- ગેસિયસમાં, પરંતુ NaCl સંયોજન પહેલાં બન્યું હશે। ઓકે, તો જુઓ આપણે શું કર્યું કે એક મોલ સોડિયમ સાથે અડધા મોલ ક્લોરિન તેમની પ્રમાણિત અવસ્થામાં છે। એક મોલ સોડિયમ અને અડધો મોલ ક્લોરિન તેમની પ્રમાણિત અવસ્થામાં છે અને તે બંને એકબીજા સાથે સંયોજાઈને એક મોલ સંયોજન બનાવે છે। એટલે કે સોડિયમ અને ક્લોરિન બંને એકબીજાની પ્રમાણિત અવસ્થામાં છે, બંને જોડાઈને એક મોલ NaCl સંયોજન બનાવે છે। તો આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર આવે શું તમે એને લેટિસ એન્થાલ્પી કહી શકો? તો કે ના સ્ટુડન્ટ, કન્ડિશન શું છે? તો કે સોડિયમ અને ક્લોરિન બંને એની પ્રમાણિત અવસ્થામાં છે અને એમની વચ્ચે પ્રક્રિયા થઈને એક મોલ નિપજ બને છે। આ વ્યાખ્યા કોની છે? યાદ કરો, સર્જન એન્થાલ્પીની, કે એમાં શું હતું? તો કે જે પ્રક્રિયકો છે એ એમની પ્રમાણિત અવસ્થામાં હોવા જોઈએ અને તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે નિપજ બને તે હંમેશા એક મોલ બનવી જોઈએ। તો આ જે પ્રક્રિયા છે એને આપણે સર્જન પ્રક્રિયા કહી શકીએ અને આ દરમિયાન જે ફેરફાર થાય તેને સર્જન એન્થાલ્પી એટલે કે એન્થાલ્પી ઓફ ફોર્મેશન કહી શકીએ। પહેલી વસ્તુ, બંનેમાં ડિફરન્સ છે કે જ્યારે આયનીય સંયોજન છે એમાંથી આયનો છૂટા પડે તો એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને એન્થાલ્પી ઓફ લટાઈસ કહેવાય। બીજી કન્ડિશન, આયનો છે એમની પ્રમાણિત અવસ્થામાં એ જોડાઈને સંયોજન બનાવે છે એક મોલ, તો એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને એન્થાલ્પી ઓફ ફોર્મેશન કહેવાય છે। હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ,
केवी रीते थती हशे प्रक्रिया? अहीं तो NaCl सॉलिड छे, क्लोरीन गैसियस में छे अने सोडियम क्लोराइड सॉलिड स्वरूपे आपणने मळे छे। प्रक्रिया केवी रीते थती हशे? मेन जोईए तो पहलो पॉइंट जुओ, सोडियम जे छे ए घन अवस्था में आपणने मळे छे, એમાંથી પહેલાં સોડિયમ વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે। તમે બધા જ જાણો છો કે ઘન અવસ્થામાંથી વાયુ અવસ્થામાં જ્યારે પદાર્થનું રૂપાંતરણ થાય તે પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહે છે। અહીંયા કોનું ઉર્ધ્વપાતન થાય છે? સોડિયમ ધાતુનું, એટલે સોડિયમ સોલિડમાંથી ગેસિયસમાં કન્વર્ટ થાય છે, એટલે આ દરમિયાન સોડિયમ ધાતુનું શું થાય છે? ઉર્ધ્વીકરણ થાય છે। ઉર્ધ્વપાતન પ્રક્રિયા એને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન। તો આ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને કહેવામાં આવે છે એન્થાલ્પી ઓફ સબ્લિમેશન, જેનું મૂલ્ય છે 108.4 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન વર્સ। હવે અહીંયા જુઓ, તમે ચક્રમાં બી જોઈ શકો છો, આ તબક્કાઓમાં સમજાવ્યું છે આ જ વસ્તુ ચક્રમાં। સૌ પ્રથમ આ પ્રક્રિયા છે કે એનએ અને સીએલ ટુ, અડધો મોલ સીએલ ટુ ભેગા થઈને એક મોલ NaCl સોલિડમાં મળે છે। કેવી રીતે? તો જુઓ, અહીંયા બી સોડિયમ સોલિડમાંથી ગેસિયસમાં કન્વર્ટ થાય છે, ઓકે, એટલે ઉર્ધ્વપાતન થયું સોડિયમ ધાતુનું, એટલે એન્થાલ્પી ઓફ સોલ્યુશનનું મૂલ્ય આપેલું છે। એ જ વસ્તુ મેં અહીંયા તમને જુદા તબક્કામાં બતાવી, આ ચક્રમાં બતાવ્યું છે, આ તબક્કામાં બતાવ્યું છે। હવે પછી શું થશે? સોડિયમ જે છે, આ તો અહીંયા NaCl કેવી રીતે મળે છે? તો કે Na પ્લસ અને Cl માઇનસ આયન ગેસિય સ્વરૂપે, Na પ્લસ અને Cl માઇનસ આયન, ઓકે। હવે એ રીતે સંયોજન મળે છે, આયનીય સંયોજન છે, આ તો ધાતુ સ્વરૂપે છે। હવે આપણે એને સોલિડમાંથી ગેસિયસમાં રૂપાંતરણ કર્યું, હવે સોડિયમ જે છે એને આપણે સોડિયમ આયન બનાવવાનો છે। શું બનાવવાનું છે? સોડિયમ આયન બનાવવાનું છે। તો જ્યારે આપણે ધાતુમાંથી આયન બનાવવું હોય તો એ દરમિયાન શું કરવું પડે? તો કે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે। તો સોડિયમ જે છે એ તેનો એક ઇલેક્ટ્રોન શું કરે છે સ્ટુડન્ટ? ગુમાવે છે। જુઓ, જ્યારે કોઈ પદાર્થ તેનો ઇલેક્ટ્રોન ગુમાવે, ઓકે, તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આયનીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે। અને એ દરમિયાન જે એન્થાલ્પીમાં ફેરફાર થાય એને આયનીકરણ એન્થાલ્પી, એટલે કે એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશન કહે છે, જેનું મૂલ્ય અહીંયા તમને આપેલું છે 495.6 અથવા તો 496 કિલો જૂલ મોલ ઇન વર્સ। જો તો સોડિયમ જે ધાતુ હતી એ આપણને Na પ્લસ આયન સ્વરૂપ, વાયુ Na પ્લસ આયન અને વાયુ સ્વરૂપમાં મળી ગઈ। એ જ રીતે ક્લોરિન, ક્લોરિનનો અણુ અડધો મોલ ક્લોરિનનો અણુ છે, આપણે તો અહીંયા એક જ પરમાણુ ક્લોરિનનો જોઈએ છે, ઓકે, એક જ ક્લોરિન પરમાણુ આપણે અહીંયા જોઈએ છે। તો પહેલાં આપણે અણુને પરમાણુમાં ફેરવવા પડશે। આપણે જોયું હતું કે અણુની પરમાણુમાં જે બનવાની પ્રક્રિયા છે એ કેવી રીતે થતી હતી? બંધ વિયોજન પ્રક્રિયા દ્વારા, ઓકે। તો અડધો મોલ ક્લોરિન છે એમાંથી ક્લોરિન પરમાણુ મારે બનાવવો છે, તો આ દરમિયાન શું થશે? બંધ વિયોજન પ્રક્રિયા થશે। આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે એન્થાલ્પી ઓફ બોન્ડ, તો એનું મૂલ્ય આપેલું છે 121 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇનવર્સ। જુઓ, ક્લોરિન અણુ છે, અડધો મોલ ક્લોરિન અણુ, એમાંથી તમને ક્લોરિન પરમાણુ મળી ગયો, પણ મારે તો સીએલ માઇનસ આયન જોઈએ છે। તો હવે શું થશે? ક્લોરિન પરમાણુમાંથી સીએલ માઇનસ આયન જોઈતું હોય, એટલે કે ક્લોરિને એક ઇલેક્ટ્રોન શું કરવો પડે? મેળવવો પડે સીએલ માઇનસ માટે। તો જ્યારે ક્લોરિન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવે, એ પ્રક્રિયા કઈ થઈ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા થઈ, અને એ દરમિયાન થતો જે એન્થાલ્પી ફેરફાર છે એને શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી। હવે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે એન્થાલ્પી ઓફ ઇલેક્ટ્રોન ગેનિંગ, બરાબર, ઇલેક્ટ્રોન મેળવવા એટલે કે ઇલેક્ટ્રોનને ગેઇન કરવા, ઓકે। હવે જો Na પ્લસ ગેસિય સ્વરૂપે, Cl માઇનસ ગેસિય સ્વરૂપે આપણને મળી ગયું, હવે લેટાઇસ કોને કીધું હતું કે Na પ્લસ ગેસ,
આયન અને સીએલ માઇનસ આયન એ જોડાઈને એને સીએલ બનાવે એને લેટાઇસ કહેવાય. ઓકે, તો એને પ્લસ અને સીએલ માઇનસ આયન એ જોડાઈને એને સીએલ સોડિયમ ક્લોરાઇડ સંયોજન બનાવે. એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય તેને એન્થાલ્પી ઓફ લેટાઇસ કહેવામાં આવે છે. તો ટૂંકમાં એવું કહી શકું કે એક મોલ સોડિયમનો અણુ એ અડધા મોલ ક્લોરિન વાયુ સાથે પ્રક્રિયા કરી અને સોડિયમ ક્લોરાઇડનો અણુ બનાવે છે. ઓકે, એ દરમિયાન જે પ્રક્રિયા થઈ એને સર્જન એન્થાલ્પી સર્જન પ્રક્રિયા કીધી અને એન્થાલ્પીમાં થતો ફેરફાર એને સર્જન એન્થાલ્પી કીધી. અહીંયા પણ એ સેમ જ વસ્તુ થાય છે, પણ અહીંયા જુદા જુદા તબક્કાઓમાં થાય છે. જુઓ ફરીથી એક વખત જોઈએ. બોર્ન હેબર ચક્ર દ્વારા લેટિસ એન્થાલ્પી આપણે સમજવાનું છે. તો જ્યારે આ રીતની પ્રક્રિયા હોય એને ફોર્મેશન એન્થાલ્પી કહેવાય. જુદા જુદા તબક્કાઓમાં અહીંયા પ્રક્રિયા થાય છે. કેવી રીતે? તો જુઓ, પહેલાં શું થશે, સોડિયમ ધાતુ છે એમાંથી સોડિયમ વાયુ સ્વરૂપે મળે. તો ધાતુમાંથી વાયુમાં બનવું એટલે ઉર્ધ્વપાતન થશે. હવે સોડિયમ વાયુ સ્વરૂપમાં તો મળી ગયું, પણ આપણે તો એને પ્લસ આયનમાં જોઈએ છે. તો એનેમાંથી સોડિયમમાંથી સોડિયમ એને પ્લસ બનવું હોય તો એક ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. એટલે હવે શું થાય છે, તો કે આયનીકરણ પ્રક્રિયા થાય. એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને આયોનાઇઝેશન એન્થાલ્પી કહેવાય. ત્યાર પછી ક્લોરિન જે છે, અડધો મોલ ક્લોરિન, એ ક્લોરિન એ અણુ સ્વરૂપે છે. એને મારે પરમાણુમાં ફેરવવું છે. એટલે અહીંયા શું થશે, બંધ વિયોજન પ્રક્રિયા થશે, એટલે કે અણુમાંથી પરમાણુમાં બનવાની પ્રક્રિયા. એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને શું કહેવાય, એન્થાલ્પી ઓફ બોન્ડ, જેનું મૂલ્ય છે 121 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ક્લોરિન વાયુમાં તો મળી ગયું, પણ મારે તો સીએલ માઇનસ આયન સ્વરૂપે જોઈએ છે. સીએલમાંથી સીએલ માઇનસ આયન જોઈતું હોય તો એની માટે એક ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રોન ગેનિંગ, એટલે અહીંયા લખાશે એન્થાલ્પી ઓફ ઇલેક્ટ્રોન ગેનિંગ. હવે બીજી બધી પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હતી, એટલે એના મૂલ્ય ધન હતા. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ક્લોરિન, એટલે ઉર્જા મેળવે, ઓકે સોરી, ઇલેક્ટ્રોન મેળવે છે ક્લોરિન, બરાબર, એટલે એ દરમિયાન ઉર્જા શું થાય છે, ઉત્પન્ન થાય છે. એટલે એનું મૂલ્ય શું આવશે, ઋણ આવશે. ફાઇનલી તમને એને પ્લસ આયન વાયુ સ્વરૂપે, સીએલ માઇનસ આયન વાયુ સ્વરૂપે મળ્યું. હવે જોડાઈને જે આયનીય સંયોજન મળે એને સીએલ, એને કહેવાય છે લેટિસ પ્રક્રિયા. અને એ દરમિયાન થતા એન્થાલ્પી ફેરફારને કહેવાય છે લેટિસ એન્થાલ્પી. આ જે જુદા જુદા તબક્કાઓ થયા એને બોર્ન હેબર ચક્ર તરીકે ઓળખાય છે. આ ચક્રની અગત્યતા શું છે, કે ચક્રને ફરતે થતો જે એન્થાલ્પીનો સરવાળો છે એ શૂન્ય થાય છે. તમને થશે કેવી રીતે, અહીંયા જુઓ, અહીંયા જે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય આવશે એ મૂલ્ય અને આ જે જુદા જુદા તબક્કાઓ છે એ જુદા જુદા તબક્કાઓની બધી એન્થાલ્પીઓના મૂલ્ય છે તેનો સરવાળો એ સર્જન એન્થાલ્પીના મૂલ્ય જેટલો જ થશે. કેવી રીતે? તો જુઓ, હેસનો નિયમ તમને યાદ હશે. હેસના નિયમ ઉપરથી આપણે ગણીએ. હેસનો નિયમ આપણને શું કીધું હતું, તો કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારનું મૂલ્ય અને જુદા જુદા તબક્કાઓમાં થતી પ્રક્રિયાઓ તે દરમિયાન એન્થાલ્પીમાં થતા ફેરફારના મૂલ્યના બરાબર હોય છે. એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે એમાં છે સર્જન એન્થાલ્પી, એ કોના જેટલી હોય, તો કે જુદા જુદા તબક્કામાં પ્રક્રિયા થઈ, બરાબર, અને એ પ્રક્રિયા દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર થયો એનો સરવાળો કરીએ તો તે સર્જન એન્થાલ્પીના મૂલ્ય જેટલો જ આવે. જુઓ કેવી રીતે, એન્થાલ્પી ઓફ ફોર્મેશન છે -411.2. ઓકે, જુદા જુદા તબક્કાઓ સબ્લિમેશન, આયોનાઇઝેશન, બોન્ડ, ઇલેક્ટ્રોન ગેનિંગ અને લેટાઇસ એન્થાલ્પી, આ બધા જ તબક્કાઓની એન્થાલ્પી ફેરફારનો સરવાળો કરીએ. સબ્લિમેશનનું મૂલ્ય 108.4, એન્થાલ્પી ઓફ આયોનાઇઝેશન 496, એન્થાલ્પી ઓફ બોન્ડ -348.6, એન્થાલ્પી ઓફ
गेनिंग अने लेटेस एन्थाल्पी जे छे ने स्टूडेंट ए माइनस आवशे। ओके, लेटेस एन्थाल्पी नुं मूल्य केवुं आवे? माइनस आवे, कारण के ए दरमियान उष्मा उत्पन्न थाय छे, ए उष्मा क्षेपक प्रक्रिया छे। एटले હવે અહીંયા જો શું થશે, અહીંયા શું થશે તો કે આ જે બધી વેલ્યુ આપી છે એમાં માઇનસ લેટાઈસ એન્થાલ્પી જો તમે બરાબરની આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, અને આ બધાના સરવાળા બાદબાકી કરવાના, લેટાઈસ એન્થાલ્પીનું મૂલ્ય આવશે 788.8 કિલો જૂલ। તો જુઓ સ્ટુડન્ટ, આ રીતે આપણે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ। કોના દ્વારા? ગણતરી દ્વારા। લેટિસ એન્થાલ્પી આપણે પ્રાયોગિક રીતે માપી શકતા નથી, પણ કેવી રીતે માપ્યું? ગણતરી દ્વારા। જુદા જુદા તબક્કાઓમાં જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાઓના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય મેળવ્યું, પછી આપણે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મૂક્યું, એમાં આપણે સરવાળા બાદબાકી કર્યા, એના ઉપરથી આપણને લેટિસ એન્થાલ્પી મળી। કેટલી મળી? પ્લસ 788 કિલો જૂલ પ્રતિ મોલ। આ તમે તમારી રીતે ગણતરી કરશો તો તમને સમજણમાં આવી જશે। ઓકે, હવે અહીંયા જુઓ, NaCl-માંથી Na+ અને Cl- માટે આંતરિક ઉર્જા 2RT કરતાં ઓછી હોય છે, અને આંતરિક ઉર્જાનું મૂલ્ય 783 કિલો જૂલ પ્રતિ મોલ છે। કેવી રીતે? તો જુઓ સ્ટુડન્ટ, અહીંયા શું થશે કે 2RT કરતાં ઓછી હોય છે, એટલે એનો મતલબ શું? NaCl સોલિડ છે, બરાબર, એટલે એના મોલ 0, એને પ્લસ આ ગેસિયસનો 1 મોલ, સીએલ માઇનસ ગેસિયસનો 1 મોલ। ઓકે, એટલે મોલમાં થતો ફેરફાર ડેલ્ટા એન ઇઝ ઇક્વલ ટુ એનપી માઇનસ એનઆર થશે। ચલો, પ્રોડક્ટના મોલ કેટલા? 2, રિએક્ટરના મોલ કેટલા? 0, એટલે મોલમાં થતો ફેરફાર કેટલો આવશે? 2 આવશે। હવે આપણે સ્ટુડન્ટ આગળ એક સૂત્ર જોયું હતું, શું? તો એ સૂત્ર હતું એન્થાલ્પીમાં થતા ફેરફાર અને આંતરિક ઉર્જા સાથેનું। સૂત્ર હતું ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસ આર ટી। ઓકે, હવે અહીંયા ડેલ્ટા એનનું મૂલ્ય મળ્યું તમને 2, એટલે 2RT પ્લસ ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ। તો જુઓ સ્ટુડન્ટ, આ જે ડેલ્ટા એન એટલે કે મોલમાં થતો ફેરફાર, ડેલ્ટા એન 0 હોય, આપણે આગળ જોયું હતું કે જ્યારે મોલમાં થતા ફેરફારનું મૂલ્ય 0 કરતાં મોટો હોય તો એ દરમિયાન એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ આંતરિક ઉર્જામાં થતા ફેરફારના મૂલ્ય કરતાં કેવું હોય? વધારે હોય। તો અહીંયા જુઓ સ્ટુડન્ટ, એન્થાલ્પીમાં થતો ફેરફાર 788.8 કિલો જૂલ પ્રતિ મોલ છે, જ્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 783 છે, તો આ વસ્તુ સાબિત અહીંયા થાય છે। ઓકે, હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, બીજી એક બાબત છે કે લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ ક્યાં થાય છે? તો લેટિસ એન્થાલ્પીના ઉપયોગ દ્વારા આપણે દ્રાવણની એન્થાલ્પી ગણી શકીએ છીએ। કેવી રીતે? આપણે જોયું હતું કે દ્રાવણની એન્થાલ્પી ગણવા માટે, એટલે કે એન્થાલ્પી ઓફ સોલ્યુશનનું સૂત્ર છે એન્થાલ્પી ઓફ લેટાઈસ વત્તા એન્થાલ્પી ઓફ હાઇડ્રેશન। તમારી પાસે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય હોય, હાઇડ્રેશનનું મૂલ્ય હોય, એના ઉપરથી સોલ્યુશન એન્થાલ્પી આપણે મેળવી શકીએ છીએ। તો લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ શું છે? તો કે લેટિસ એન્થાલ્પીનો ઉપયોગ દ્રાવણની એન્થાલ્પીની ગણતરી કરવા માટે થાય છે।